હે દોસ્તો, આજથી આપણે ભારતના ઇતિહાસની શરૂઆત કરીએ છીએ. ભારતના ઇતિહાસમાં આપણે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. તો આજના વિડીયોમાં આપણે ભારતના ઇતિહાસનું ઇન્ટ્રોડક્શન જોઈશું. ભારતના ઇતિહાસ કયા કયા ભાગમાં વહેંચાયેલો છે તેની વાત કરીશું અને પ્રાચીન ભારતની શરૂઆત કરીશું. તો લેટ્સ બિગિન. ઇતિહાસ શબ્દ સંસ્કૃત ભાષાના મૂળ શબ્દ ઇતિહ આસ પરથી ઉતરી આવે છે, જેનો અર્થ થાય છે આ પ્રમાણે હતું. જો ઇતિહાસને પ્રોપર ડેફિનેશન આપવામાં આવે તો ભૂતકાળમાં બનેલી સારી અને ખરાબ ઘટનાને ઇતિહાસ કહેવામાં આવે છે અને ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ્સને ઓળખવામાં આવે છે. હવે ભારતના ઇતિહાસનું વર્ગીકરણ જોઈએ તો ભારતનો ઇતિહાસ ત્રણ પાર્ટમાં વિભાજિત છે. પહેલો છે પ્રાચીન ભારત, જેનો સમયગાળો છે ઈસવીસન 750 સુધીનો, એટલે કે 8મી સદી સુધીનો, જેને હિન્દુ યુગ પણ કહેવામાં આવે છે. બીજો પાર્ટ છે મધ્યકાલીન ભારત, જેનો સમયગાળો છે ઈસવીસન 750 થી ઈસવીસન 1707, એટલે કે 8મી સદીથી 18મી સદી સુધીનો, જેને મુસ્લિમ યુગ પણ કહેવામાં આવે છે. અને ત્રીજા નંબરનો પાર્ટ છે આધુનિક ભારત, જેનો સમયગાળો છે ઈસવીસન 1707 થી ઈસવીસન 1947, જેને બ્રિટિશ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ચલો આપણે થોડા ડીપમાં જઈએ અને પ્રાચીન ભારતનું વર્ગીકરણ સમજીએ. હવે પ્રાચીન ભારત પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે પ્રાગૈતિહાસિક. પ્રાગૈતિહાસિક કાળમાં માણસ લખતા વાંચતા શીખ્યો ન હતો, તેથી આ સમયના કોઈ લેખિત પુરાવા મળતા નથી, ના તો કોઈ પુરાતાત્વિક શોધ મળે છે. બીજો છે આદ્ય ઐતિહાસિક. આદ્ય ઐતિહાસિકમાં જેમાં માણસ લખતા વાંચતા શીખ્યો તેના લેખિત પુરાવા મળે છે, પણ તે હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. માત્ર પુરાતાત્વિક સ્ત્રોતના આધારે તેનો ઇતિહાસ લખી શકાય છે, દાખલા તરીકે સિંધુ ખીણની સંસ્કૃતિ. ત્રીજો પાઠ છે ઐતિહાસિક યુગ. ઐતિહાસિક યુગના લેખિત પુરાવા મળ્યા છે, જે આપણે વાંચી શકીએ છીએ. આ ઉપરાંત આ યુગમાં પુરાતાત્વિક સ્ત્રોત પણ મળી આવ્યા છે, દાખલા તરીકે મૌર્ય યુગ, બૌદ્ધ યુગ વગેરે વગેરે. હજુ આપણે વધારે ડીપમાં જઈએ અને વર્ગીકરણ કરીએ પ્રાગ ઐતિહાસિક યુગની. તો પ્રાગ ઐતિહાસિક યુગ બે ભાગમાં ડિવાઈડ કરી શકાય, પ્રસ્તર અથવા પાષાણ યુગ અને ધાતુ યુગ. પ્રસ્તર યુગ અથવા પાષાણ યુગના પણ ત્રણ પ્રકાર પડે છે, જેમાં પહેલું છે પુરાતન પાષાણ યુગ. પુરાતન પાષાણ યુગમાં ક્વાર્ટઝાઇટ નામના ખડકમાંથી બનાવેલા હથિયારો મળ્યા અને આ યુગમાં અગ્નિની શોધ થઈ હતી. આ દરમિયાન મનુષ્ય શિકાર કરીને પોતાનું જીવન જીવતો હતો. બીજા નંબરનું છે મધ્ય પાષાણ યુગ. આ સમયમાં માણસ ઓજાર બનાવતો થયો અને આ સમયમાં પશુપાલનની શરૂઆત થઈ અને માણસ સ્થાયી જીવન જીવતા શીખ્યો. ત્રીજા નંબરનું છે ન્યૂતન પાષાણ યુગ. આ યુગમાં માણસ ખેતી કરતા શીખ્યો અને ખોરાક પકવીને ખાતા શીખ્યો. આ યુગમાં પૈડાની શોધ થઈ હતી. હવે ધાતુ યુગની વાત કરીએ તો ધાતુ યુગના પણ ત્રણ પ્રકાર પડે છે, તામ્રયુગ, કાંસ્ય યુગ અને લોહયુગ. જો તામ્રયુગની વાત કરીએ તો ન્યૂતન પાષાણ યુગનો અંત આવતા ધાતુનો ઉપયોગ શરૂ થયો અને ધાતુમાં સૌથી પહેલા તાંબાનો ઉપયોગ શરૂ થયો. આ યુગને તામ્ર પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા નંબરનો છે કાંસ્ય યુગ. આ યુગમાં તાંબામાં ક્લાઇવનું મિશ્રણ કરીને કાંસું બનાવવામાં આવ્યું અને સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કાંસાનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. અને ત્રીજા નંબરે છે લોહયુગ. લોખંડની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ પછી જ્યારે આર્ય લોકો ભારતમાં આવ્યા ત્યારે તે પોતાની સાથે લોખંડ લાવ્યા હતા એવું મનાય છે. એટલે જ એમ કહી શકાય કે લોખંડની શરૂઆત આર્યોના સમયથી થઈ. હવે થોડી પ્રાચીન ભારતીય ઇતિહાસના સ્ત્રોતની વાત કરી લઈએ, જેમાં પહેલા વાત કરીએ ભૌતિક અવશેષોની. તો વસ્તુ કેટલી જૂની છે તે રેડિયો ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણી શકાય છે. હવે વાત કરીએ આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. તો દરેક સજીવમાં એક પ્રકારનો રેડિયો એક્ટિવ કાર્બન હોય છે, જે કાર્બન 14 તરીકે ઓળખાય છે. જ્યારે મનુષ્ય, પશુ, છોડ વગેરે જીવંત હોય છે ત્યારે તે વાતાવરણમાંથી જેટલી માત્રામાં કાર્બન 14 લે છે તેટલી જ માત્રામાં કાર્બન 14 ગુમાવે છે. હવે જ્યારે જીવંત વસ્તુ મૃત બને છે ત્યારે તે વાતાવરણમાંથી કાર્બન 14 લેવાનું બંધ કરી દે છે, પણ એક નિશ્ચિત દરે કાર્બન 14 ગુમાવવાનું ચાલુ રાખે છે. તો ભૌતિકશાસ્ત્રી વસ્તુમાં રહેલી કાર્બન 14ની માત્રા પરથી અનુમાન લગાવે છે કે વસ્તુ કેટલી જૂની હશે. બીજા નંબરે વાત કરીએ તો સિક્કાઓની. તો સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્રી અથવા ન્યુમિસ્ટિક કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન સિક્કાઓને આહત સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને સાહિત્યમાં કાળસાપણ પણ કહેવામાં આવે છે. સૌથી વધુ સોનાના સિક્કા ગુપ્તકાળમાં બનાવવામાં આવ્યા હતા, પણ સર્વપ્રથમ સિક્કા ઉપર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું. હવે વાત કરીએ અભિલેખોની. તો અભિલેખોના અભ્યાસને
પુરાલેખશાસ્ત્રી અથવા એપિગ્રાફી કહેવામાં આવે છે। હવે અગત્યના અભિલેખોની વાત કરીએ તો પહેલો છે હાથી ગુફા અભિલેખ, જે કલિંગ રાજા ખારવેલનો છે, જેમાંથી ભારત વર્ષનો ઉલ્લેખ મળી આવ્યો છે। બીજા નંબરે છે એરણનો અભિલેખ, જેમાં સતી પ્રથાનો પહેલો લેખિત પુરાવો મળી આવ્યો છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં આપણે ભારતના ઇતિહાસની આગળ વાત કરીશું। એ પહેલા જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જીપીએસસીના ઇમ્પોર્ટર્સ મટીરિયલ માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો। થેન્ક યુ। We'll be right back.